जो स्वाध्याय 6.3 नीचेनी असमता संहतिनो उकेल प्रदेश आलेखनी रीते शोधो। आलेख में खाली बतावानो छे एक्स ग्रेटर ऑर इक्वल 3 एटले आ 1 आ 2 अने आ 3 ए आ एक्स बराबर 3 पहला आपणे दोरीए तो आ एक्स बराबर 3 एनो आलेख हूँ दोरुं छुं। शीरो लंबो होय तो आ एक्स बराबर 3 એનાથી મોટું એનાથી મોટું એટલે આ બાજુનું હોય આ બાજુનું 4-5 એટલે આ સાઈડનો પટ્ટો આવ્યો આ બાજુનો બધો જ આવ્યો આ સાઈડનો પટ્ટો નક્કી કર્યો આપણે। હવે વાય બરાબર 2 તો વાય 2 એટલે આ 1 આ 2 3 4 આ બધું વાયનું તો વાય બરાબર 2 એટલે અહીં આગળ હોય આટલે આ વાય બરાબર 2 વાય બરાબર એટલે આડી રેખા કહેવાય। હવે 2 થી મોટી એટલે આનાથી ઉપર આનાથી આ બાજુ આનાથી આ બાજુ એટલે આ ખૂણીઓ આવે આ માગેલ પ્રદેશ એમાં આ બધો ભાગ આવે આખો ભાગ આવે છેક સુધીનો આ બે રેખાઓ જે છે આ આડીને ઊભી આ બે વચ્ચેનો આખો ટોટલી ભાગ જુઓ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ આ 3 કહેવાય આ 3 થી મોટું એટલે આ બાજુનું અને વાય 2 થી મોટું એટલે ઉપરનું એટલે કે આ ભાગ આવ્યો। અહીં આગળ જુઓ 3x+2y લેઝ ઓર ઇક્વલ 12 પહેલાં તો 3x+2y બરાબર 12 આનો આલેખ દોરીએ તો આમાં વાયની જગ્યાએ 0 લઈએ વાયની જગ્યાએ 0 તો એક્સ 4 એક્સની જગ્યાએ અહીં 0 લઈએ અહીં તો વાય 6 તો આના બિંદુઓ 4 0 0 6 એ સિવાય અસંખ્ય બિંદુ આવે બીજું ઉગમ બિંદુ જે છે એ આનું સમાધાન કરે છે કારણ કે ઉગમ બિંદુ મૂકો એટલે 0 બહારથી નાના છે માટે આ પ્રદેશ ઉગમ બિંદુ તરફ છે। તો હવે પહેલાં તો મારે આ રેખા દોરવાની છે તો આ રેખા હું દોરું છું તો જુઓ આ 4 0 અને 0 6 4 0 એટલે અહીં આગળ 1 2 3 4 અને 5 એટલે 4 0 એટલે આ બિંદુ કહેવાય 0 6 એટલે આ 1 2 3 4 5 અને આ 6 આ 0 6 કહેવાય આ બીને જોઈન્ટ કરો તો એ આ રેખા આપણને મળી એકદમ હેલું છે આ રેખા આપણને મળી આ રેખાનું નામ લખવાનું 3x+2y ઇઝ ઇક્વલ ટુ 12 આ રેખા મળી। હવે ઉગમ બિંદુ તરફ જે એટલે આનાથી આમ નીચે લીટા કરવાનો નીચે આ બધું લીટામાં આવી જાય પણ હવે બીજું એને કીધું છે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 1 તો એક્સ બરાબર 1 એટલે અહીં કહેવાય શિરોલંબ એટલે આમ ઊભું તો આ એક્સ બરાબર 1 તો આ એક્સ બરાબર 1 આવ્યું એનાથી મોટું એટલે આ બાજુ જો આનાથી નાનું આનાથી મોટું એટલે આ ભાગ થયો આ બધો ભાગ આવ્યો આ ટોટલી ભાગ આવ્યો। હવે એને વાય ગ્રેટર ઓર ઇક્વલ 2 કીધું છે તો વાય બરાબર આ 1 ને 1 2 આટલે આવે આ વાય બરાબર 2 એક જેટ ગ્રાફ દોરવો પડે આ વાય બરાબર 2 હવે 2 થી મોટા એટલે આનાથી ઉપર આ જો આનાથી ઉગમ બિંદુ તરફ આનાથી આમ ને આનાથી આમ એટલે આ ત્રિકોણ આવ્યો વિચારજો કેમ આવ્યો એ આ ત્રિકોણ બન્યો પછી તો કે કદાચ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો તમારા 3 3 બિંદુ શોધીને ક્ષેત્રફળ શોધી નાખવાનું આ બિંદુ તો સીધું મળે આ બિંદુના અહીંયા આમ 1 અને 2 થાય આ બિંદુ 1 અને 2 આ કાટખૂણાવાળું એ જ રીતે આનો વાય આમ 2 થાય અહીં વાયની જગ્યાએ અહીં 2 મૂકો એટલે એક્સ મળે તો આના અહીંયા મળે અહીં એક્સ બરાબર 1 છે તો અહીં એક્સની જગ્યાએ 1 મૂકો એટલે વાય આમ મળે તો આના અહીંયા 3 3 ના અહીંયા મળે એટલે ક્ષેત્રફળ મળે તો
आ प्रमाणे आनो उकेल आवे। बधी सड़ंग तूटक एक ना करी कारण के इक्वल नीचे आप जो एकाद इक्वल न आप होत तो आ तूटक अमम करो। हवे आ बे रेखाओ एने आपी छे तो हूँ बे रेखाओनी हवे सीधी आकृति दोरू छूँ। आम वायनी जगह जीरो मूको तो एक्स त्रण, एक्सनी जगह जीरो मूको तो वाई छ, तो आनो बिंदुओ त्रण जीरो अने जीरो छ, ए सीवाय घणा होय। हवे आनो वारो वायनी जगह जीरो मूको, वायनी जगह जीरो तो एक्स चार, एक्सनी जगह जीरो मूको अँ तो वाय त्रण, तो आना बिंदुओ चार जीरो जीरो त्रण। बीजू हवे अँ उगम बिंदु आनु समाधान करे के नहीं हमें मौखिक चेक करवानो। तो अँ जीरो जीरो मूको तो जीरो छ थी मोटा नहीं तो नॉट बिलंग्स टू, एनो अर्थ के उगम बिंदु बाजू नहीं लीटा करवाना, आना लीटा उगम बिंदु बाजू नहीं करवाना। आम जुओ बिलंग्स टू से नॉट बिलंग्स टू ई जोई जो। हवे टूंक में लखवानू तो जो आ जीरो बार थी नाना साचू से तो आम लीटा उगम बिंदु बाजू करवाना, आ उगम बिंदु तरफ प्रदेश से आ उगम बिंदु तरफ नहीं। तो हवे आपणे आनो ग्राफ दोरीए, जो पहला चरणनो मोटा भागे प्रदेश छे बधुं धन छे एटले मैं पहलुं चरण आमां मोटुं दोर्युं। हवे वधारे में वधारे छ सुधी छे एटले छ सुधीना आंका पाड़वाना, एक बे त्रण चार, आ घाटू पांच अने आ छ, ए ज रीते आ एक बे त्रण चार अहीं पांच अने आ छ, छ सुधी छे एटले। तो हवे आने त्रण जीरो अने जीरो छ, त्रण जीरो एटले आर्यु अने जीरो छ एटले आर्यु, आ बेने जॉइंट करता जो इक्वल नीचे छे एटले घाटू, तो आ बन्ने ने आम जॉइंट करतू आम घाटी रेखा दोरी देवानी। अहीं नाम लखी नाखवानु टू एक्स प्लस वाय इक्वल छ। हवे अहींथी उगम बिंदु तरफ नहीं एटले आना लीटा नीचे नहीं करवाना, आना करता ऊपर ज होवू जोईए, आ लीटा करवाना आ साइडे आ ऊपर ज होवा जोईए। हवे बीजू आ रेखा दोरीए चार जीरो अने जीरो त्रण, चार जीरो एटले आ कहेवाय अने जीरो त्रण एटले आ रिवाय, आ बेने जॉइंट करो तो ये आ बेने जॉइंट करो। आ रेखा आई थ्री एक्स प्लस फोर वाय इक्वल बार। हवे आनाथी नीचे उगम बिंदु तरफ जो आनाथी ऊपर आ रेखा छे एनाथी ऊपर ने आनाथी नीचे, आनाथी ऊपर ने आनाथी नीचे आ भाग आवे आ रही, ए आ रही भाग आवे आ छेक सुधीनो बे वच्चेनो आ भाग, आ मागेल प्रदेश आ आखो भाग आवे। तो ध्यान रखजो आ प्रमाणे आनो आलेख मळे। हवे आनो ग्राफ जुओ तो आम हूँ सीधू आ एक्स अने वाय, तमे वायनी जगह जीरो मूको तो एक्स चार, एक्सनी जगह जीरो मूको तो वाय चार, तो आनो बिंदु चार जीरो जीरो चार, अँ उगम बिंदु तरफ नहीं, उगम बिंदु नॉट बिलंग्स टू, केम अँ जीरो जीरो मूको ने एटले जीरो चार थी मोटा नहीं एटले उगम बिंदु बाजू लीटा नहीं करवानो, आटलू याद राखवानो आना आलेख में। हवे आनो आलेख दोरू छूँ आनी आकृति, વાયની જગ્યાએ જીરો મૂકો તો એક્સ જીરો, અને એક્સની જગ્યાએ જીરો મૂકો તો વાય જીરો, એટલે ફરીથી લખવાની જરૂર નથી। એક્સ એક મૂકો તો બે એકા બે,
એક્સ બે મૂકો અહીં બે તો બે દૂ ચાર આવું બધું આમાં આવે તો અન બિંદુઓ આવા અહીંયા એક તો ઝીરો ઝીરો એક બે બે ચાર હવે આની આપણે આકૃતિ દોરીએ પહેલાં આપણે આ રેખા દોરવાની ચાર ઝીરો અને ઝીરો ચાર તો જુઓ એક બે ત્રણ અને ચાર આ ચાર ઝીરો એક બે ત્રણ અને ચાર આ ઝીરો ચાર આ બેને જોઈન્ટ કરતી આ રેખા એક મળી ગયું તમને આ એક્સ પ્લસ વાય બરાબર ચાર હવે આ ઉગમ બિંદુ બાજુ નથી એટલે નીચે લીટા નથી નહીં કરવાના અહીં નહીં અહીં ઉપરની સાઈડ કરવાના અહીં ઉપરની સાઈડ લીટા કરવાના અહીં બધે આ પ્રદેશ આવે પણ હવે આને દોરવાની હજી બાકી છે આને તો આમાં ઝીરો ઝીરો એટલે એક તો આ આવ્યું આ ઝીરો ઝીરો પછી એક બે એટલે આ એક અને બે એક અને બે એટલે લગભગ અટકળે આટલે પછી બે અને ચાર આ બે અને ચાર એટલે લગભગ આટલે તો એ આ રેખા આમાંથી પસાર થાય અને તૂટક હોય કેમ તૂટક આવી તમને ખ્યાલ આવી ગયો ઇક્વલ નથી આપ્યા એટલે આ આવી ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો ઇક્વલ નથી આપી એટલે અહીં તૂટક કરવાની હવે આનાથી ઉપર હતું પણ આ રેખાએ બે ટુકડા પાડ્યા આ બાજુ લીટા કરવા કે આ બાજુ કરવા તો હવે શું કરવાનું તમારે આ સાઈડનું કોઈ પણ એક બિંદુ મૂકવાનું ધારો કે આ ચાર ઝીરો પછી પાંચ ઝીરો આવે આમાં ઝીરો ઝીરો ના મૂકાય કારણ કે એ તો એના ઉપર છે આર્યું ઝીરો ઝીરો તો એની અંદર આવી ગયું એટલે એ સિવાયનું બિંદુ મૂકવાનું તો હું આ પાંચ ઝીરોને મૂકવું આમાં સમાધાન કરે છે તો ચેક કરીએ જુઓ અહીં પાંચ ઝીરો બિંદુ આમાં છે આની અંદર આને આની વાત કરીએ જો અહીં પાંચ મૂકો પાંચ દુ દસ ઝીરો દસ ઝીરો કરતાં મોટા છે આ છે તો આ લેખ પાંચ ઝીરો તરફ એટલે કે આ નીચેનો ભાગ આવે એ આ નીચે પાંચ ઝીરો એટલે નીચે હોય આ બાજુ તમારે લીટા કરવાના આ બાજુ લીટા કરવાના આ સમજો પહેલાં તો આનાથી ઉપર એટલું જ નક્કી કરીને રાખવાનું પછી આ રેખા દોરી આથી આ બાજુ કે આ સાઈડ તો આ બાજુનું ગમે તે એક બિંદુ પાંચ ઝીરો લીધું કોઈને ધારો કે અહીં ચાર અને બે લેવું હોય તો અહીં ચાર ને બે મૂકે ચાલે બધું અહીં ચાર મૂકે ને બે મૂકે આ બાજુનું કોઈ પણ આ સાઈડનું લીશો તો વાંધો નહીં તો આનો પ્રદેશ આ આ સાઈડ આવી ગયો